नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेश उमेश अने आपणे शीखी रह्या छीए धोरण 9 नुं गणित। स्वाध्याय 1.3 માં અગાઉ આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી, હવે આપણે જે બાકી રહેતા પ્રશ્નો છે તેના વિશે વાત કરીએ। પ્રશ્ન નંબર 2, તમે જાણો છો કે 1/7 = 0.1428 12 છે। શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવી શકશો કે અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? ચલો આપણે જવાબ મેળવીએ। જવાબ 2/7 = 2 × 1/7, એટલે કે આપણે 2/7 છે તો 2 ના આપણે શું કરીએ, 2 એકા 2 નીચે 7, તો ઉપર શું થઈ ગયું, 2 × 1 નીચે 7। હવે આપણે એને અલગ કરીએ તો 2 × 1/7। હવે 1/7 ની જગ્યાએ આપણે મૂકી દેવાનું 0.1428 નો 12, એટલે આપણે 2 × 0.1428 નો 12 કરશું તો આપણને મળી જશે જવાબ 0.2857 નો 12। બસ એ રીતે જ આપણે 3/7 છે બરાબર લખીશું, 3 × 1/7। 1/7 ની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે 14/28/57, અને આપણે ગુણાકાર કરીશું 3 × 14/28/57, તો આપણને જવાબ મળશે 0.4285/71। બસ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 4/7, 5/7 અને 6/7 ની ગણતરી તમારે કરવાની છે। હવે પ્રશ્ન નંબર 6, જેમાં P અને Q એક સિવાયનો કોઈ અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો અને તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનો પાલન કરવું જોઈએ। ચલો આપણે Q કયા ગુણધર્મનું પાલન કરે છે દશાંશ શાંત અભિવ્યક્તિ થવા માટે તે જાણીશું। દશાંશ શાંત અભિવ્યક્તિ, દશાંશ અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ, શાંત, તેના માટે Q ના કેવા ગુણધર્મ હોવું જોઈએ તે આપણે જાણીએ। જવાબ Q અવિભાજ્ય અવયવ, એટલે કે Q ના અવિભાજ્ય અવયવ ફક્ત 2 ની ઘાત હોવી જોઈએ અથવા 5 ની ઘાત હોવી જોઈએ અથવા 2 અને 5 બંનેની ઘાત સ્વરૂપે હોવો જોઈએ। ઉદાહરણ તરીકે અહીં જોઈ શકો તો 17/250, તો તમે Q એટલે છેદ, છેદ એટલે 250 છે અહીં, તો 250 ના અવયવ કરો તો 250 ને આપણે અવયવ પાડીએ તો 2 × 5 × 5 × 5 આવી રીતે મળે છે, એટલે કે 2 × 5 ની 3 ઘાત। અહીં તમે જોઈ શકો છો કે અહીં બંનેની ઘાત સ્વરૂપે Q કેવો છે, બંનેની ઘાત સ્વરૂપ છે, 2 ની 1 ઘાત છે અને 5 ની 3 ઘાત છે, તેથી આ 17/250 એ દશાંશ શાંત અભિવ્યક્તિ કહી શકાય। હવે આપણે શીખીશું સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અનંત અને આવૃત કે અનંત અને અનાવૃત સંખ્યા આપેલી હોય અને તેને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કેવી રીતે તેને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। આપણે અગાઉના વિભાગમાં જોયું છે કે વાસ્તવિક સંખ્યાને દશાંશ અભિવ્યક્તિ હોય છે, હવે આ દશાંશ અભિવ્યક્તિને જ આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। તો ચાલો આપણે જોઈએ, ધારો કે કોઈ આપણે એક સંખ્યા લઈ લીધી 2.665, 2.665 તેનું આપણે નિરૂપણ કરવા માંગીએ છીએ। હવે સંખ્યા ઉપર નિરૂપણ કરતા પહેલા આપણે એ વિચાર લેવાનું કે 2.665 છે કઈ બે સંખ્યાની વચ્ચે આવે, કઈ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે, તો આપણે જાણીએ છીએ 2 પોઈન્ટ એટલે કે 2 પછીની અને 3 પહેલાની, એટલે 2 અને 3ની વચ્ચે આવે છે। તો બસ આપણે સંખ્યા રેખા ઉપર 2 અને 3 દર્શાવવાનું અને તેની વચ્ચેની સંખ્યાઓ દર્શાવવાની, 2 પછી 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 અને 2.9 એવી રીતે દર્શાવવાનું। 2.9 પછી શું આવશે, સીધું 3, બસ એના 10 સરખા ભાગ વિભાજિત કરી દેવાના અને આવી રીતે દર્શાવવાનું। હવે તમે આવી રીતે દર્શાવો એટલે તમને સીધું દેખાશે 2.665 છે, તો આપણે ફક્ત એક જ આંકડો ઉપાડવાનો, 2.6, 2.6 ક્યાં છે, ત્યાં આપણે પાછું આ જે કાચ છે, વિપુલ દર્શક કાચ, ત્યાં આપણે મૂકીને જોઈ શકીએ છીએ। તો અહીં આપણે શું કરીશું, 2 અને 3ની વચ્ચે 10 ભાગ પાડ્યા પછી વિપુલ દર્શક કાચ દ્વારા આપણે 2 અને 3ની વચ્ચેના ભાગ જોઈ લઈએ અને પછી
2.665 ક્યાં મળવું જોઈએ તો 2.6 થી પણ વધારે એટલે 2.6 અને 2.7 ની વચ્ચે મળવું જોઈએ તો આપણે ધ્યાન ક્યાં આવે કરીશું કેન્દ્રિત તો 2.6 અને 2.7 ની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરીશું હવે ફરી આપણે 2.6 અને 2.7 વચ્ચેના 10 સરખા ભાગ કરી અને પહેલો અંક 2.61 બીજો અંક 2.62 ત્રીજો અંક 2.63 એવી રીતે આપણે વિભાજિત કરવાના છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે હવે એને વિભાજિત કર્યા છે 2.6 અને 2.7 ની વચ્ચે 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 2.68 2.69 અને 2.7 આવી રીતે વિભાજિત કર્યા છે આપણને સંખ્યા આપે છે 2.665 તો આપણે શું કરીશું હવે 66 મળી ગઈ હવે 66 થી પણ આપણને આગળ ખપે છે તો 2.66 અને 2.67 વચ્ચે ફરી પાછું આપણે દર્શક કાંત દ્વારા 10 ભાગમાં વિભાજિત કરીશું અહીં આપણને ખપે છે 2.665 ખપે છે તો આપણને 2.66 સુધી તો મળી ગયું હવે 2.66 ની આગળ એટલે કે 2.66 અને 2.67 ની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરીશું ફરીથી આપણે આવી રીતે વિપુલ દર્શિત પદ્ધતિનો ઉપયોગ કરીશું તો આપણે 2.66 અને 2.67 ની વચ્ચે કંઈક આવી સંખ્યાઓ મળશે 2.661 2.662 2.663 2.664 2.665 2.666 2.667 2.668 2.669 અને 2.607 બસ હવે આમાં આપણે જે સંખ્યા ગોતવાની છે એટલે કે 2.665 ગોતવાની છે જે આપણને અહીં વિપુલ દર્શિત પદ્ધતિ દ્વારા મળી ગઈ તો અહીં આપણને એક જાણીએ છીએ આપણે સંકેત કરી અને આને દર્શાવવાનું છે આમ વિપુલ દર્શક કાંચની મદદથી આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓને દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ કહીશું તો સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો અહીં એક ઉદાહરણ આપેલું છે જે ઉદાહરણ તમારે બરોબર નિહાળવાનું છે અને નિહાળી અને તેને સમજવાનું છે અને એ સમજ્યા બાદ તમારે બીજા એવા પ્રશ્નો ઉકેલવાના છે સ્વાધ્યાય અહીં બે પ્રશ્નો આપેલા છે જે આપણે અગાઉ ઉદાહરણ આપેલું છે એ જોઈને બરોબર સમજી અને આ બે પ્રશ્નો અહીં ઉકેલવાના છે તો નમસ્કાર